पंक्ति अपने शहर गया बाद नवो बिजनेस चालू करीशू अने रूरल डेवलपमेंट विशे जाणीने लोकोने पूरी सुविधा पाडीशू અને સરકારની મોટા ભાગની યોજનાઓ છેક છેવાડાના ગામડા અને દરેક માણસ સુધી પહોંચાડવાનો નિર્ધાર કરીશું. હા, તમ તમારે સમજો, તમારું જ ઘર સમજીને મૂંઝાતા નહીં કઈ. લ્યો ડુંગળી લ્યો. ખરેખર સાચી મજા તો ગામડામાં જ છે રહેવાની અને જીવન જીવવાની. આવી મહેમાન ગતિ કોઈ જ ના કરી શકે, આખો આપણો પરિવાર હોય એવું લાગે છે. આજ તો આપણા ગામડાની મોજ છે મોજ. લે, મારી હાળી સટકી ગઈ. ગોપી દીકરા, રોટલો ખા. ના બા, મને ભૂખ નથી લાગી. અમે અંદર રાંધતા હતા ત્યારે તમે કઈ ગોપીના પરિવાર વિશે વાત કરતા હતા, એ શું હતું? ગોપી અમારા બાજુવાળા રાધીભાઈની દીકરી છે અને સરહદ પરના હુમલામાં એ શહીદ થઈ ગયા છે. અને એની મમ્મીનું ભૂલથી કૂવામાં પડી જવાથી મૃત્યુ થયું છે. બસ ત્યારથી જ આ ગોપીને અમારી દીકરી સમજીને અમારી સાથે જ રાખી છે. સાચે જ તમે માનવ સેવા અને રાષ્ટ્ર સેવાનું કાર્ય કરી રહ્યા છો. સાચે જ પરમારથના કામ માટે પૈસો નહીં પણ મોટા મનની જરૂર હોય છે. ગામમાં તો બધા પડોશી આપણા સગા હોય ને એમ જ રહેતા હોય છે. તમારા શહેરની જેમ ન હોય કે આજુબાજુમાં કોણ રહેશે એ 2-5 મહિને ખબર પડે. હા, પણ તમને કેમ ખબર? તમારા ભાઈ શેરમાં 3-4 વર રહ્યા ને હીરા ઘસતા હીરા. હું સુરતમાં હીરા ઘસતો ને ત્યારે બહુ મજા આવતી, કારણ કે અમારા પ્રભુભાઈ શેઠ બહુ દયાળુ અને મોટા મનના માણસ હતા અને અમને દીકરાની જેમ રાખતા. પ્રભુભાઈ હિરજીભાઈ, તું કેમ ઓળખે છો એમને? વરાસામાં માતાવાડીમાં કારખાનું હતું, નંદુ ડોશીની વાડીમાં ઓફિસ હતી એ જ ને. પણ તું કઈ રીતે એને ઓળખે? કાકા, હું એમનો જ દીકરો છું. તું પ્રભુભાઈનો દીકરો છે? શું કરે છે પ્રભુભાઈ? મજામાં તો છે ને? 1.5 વર્ષ પહેલા મમ્મી અને પપ્પા ઋષિકેશ અને હરિદ્વાર ફરવા ગયા હતા. ત્યાં તેમની ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું.